વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાના નંબર 42 ઉપર જોઈએ કે મંગુને પહેરાવેલા નવા કપડાંનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. મંગુ પહેરાવેલા નવા કપડાંનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હતી, એટલે કે મજામાં આનંદમાં આવી ગઈ હોય એમ અમૃત કાકી સામે જોતાં એ હસી પણ ખરી. એ સમો અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘરે જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા પર ફસડાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું. અબૂત દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી મા પણ એની ના થઈ. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધૂતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. તો અમૃત કાકીને ઘણું બધું દુઃખ થયું કે મૂંગા ઢોરને પણ બીજે લઈ જવામાં આવે છે તો એ જવા તૈયાર થતો નથી, પણ મંગુને તો એ ખબર નથી પડતી કે મને ક્યાં લઈ જવાની છે, એટલે એ આનંદમાં આવી ગઈ છે. તો અમૃત કાકીનું મન છે એ ભરાઈ જાય છે, હૈયું કકડી ઉઠે છે, એટલે કે દુઃખી થઈ જાય છે. જ્યારે દીકરો છે એ દીકરો, એને પણ દુઃખ થાય છે, પણ એ દીકરો કોઈને કયા વગર છાનામાના રડી અને પોતાની આંખો લૂછી નાખે છે. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી, બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ પર હાથ ટેકવી ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાય. ડમણિયું એટલે એ જે બેસવા માટેની જે ગાડી છે એને આ લોકો ડમણિયા તરીકે ઓળખે છે. તો અમૃત કાકીનું હૈયું છે ભરાઈ ગયું છે. એ પોતે ઊભા થઈ શકે એટલી પણ એનામાં તાકાત રહી નથી. આજુબાજુવાળા એને પકડી અને ભારે હૃદય એ પોતે ઊભા થાય છે અને ત્યાં ચડીને બેસે છે. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળ્યો. તો બીજા મુસાફરો પણ ગાડીમાં બેઠા હતા, એમને પણ આને હેરાન કરવાનો મોકો મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. નીર્યું એટલે કે ગમે તેવું ખાવા આપ્યું એટલે બસ. આ છોડીની માં નથી, એવો મુસાફરોએ પ્રશ્ન કર્યો. અમૃત કાકીની આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈને ઘરે આવી પહોંચ્યા, પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોને ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા, એટલે કે નર્સ તરફ જોઈ રહ્યા. પેલી બાઈની જે પરિચારિકા હતી એ હસીને બોલી, હા હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો. એટલે કે બીજી એક ગાંડી સ્ત્રી હતી, એ સ્ત્રી તરફ જે વાત કહેતી હતી એ વાત અમૃત કાકી જોઈ રહ્યા હતા. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પાણી ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર છે તો માયા. અમૃત કાકીને હવે થોડોક ઘણો વિશ્વાસ આવ્યો કે અહીંયા જે પણ ડૉક્ટરો અને નર્સો છે એ માયાળુ છે કે જે ગમે તેવા છણકા છાકોડા કરતા નથી. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય એ માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરો. પછી અમૃત કાકી બોલ્યા, બોન ચિંતા એટલા માટે કરવાની કે સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાવી આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું.
તો અમૃત કાકી ને જ્યારે વિધિપૂર્વક એટલે કે ફોર્મ ભર્યા પછી એને ત્યાં મૂકી દેવાનું નક્કી થઈ ગયું ત્યારે અમૃત કાકી ચિંતા કરતા હતા અને પરિચારિકાઓ એટલે કે નર્સો છે એમને ભલામણ કરતા હતા કે મારી છોકરી સાવ ગાંડી છે, એને પાસી બેસીને કોઈ નહીં ખવડાવે તો એ ખાતી નથી, આટલું બોલતા બોલતા રડી પડે. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી, એટલે કે દૂર ઊભેલી બીજી જે નર્સો હતી એ દોડી આવી અને બોલી ઉઠી કે બા, તમે કોઈ જાતની ફિકર કરશો નહીં અને અમે એને મોંમાં કોળીઓ ગાલીને ખવડાવીશું. ગળગળા સાદી અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે, એટલે કે બેન મારે એ જ કહેવાનું છે કે એને જાડો પેશાબનું પણ ભાન રહેતું નથી અને કપડાં બગાડે નહીં એ જોજો, રાત્રે ભીનામાં સૂઈ રહેશે તો એને વાયુ થઈ જશે. નર્સ એને જવાબ આપે છે કે રાતમાં અમે 4-5 વખત તપાસ કરીએ છીએ. અમૃત કાકી કહે છે કે રાત્રે બત્તી હોય તો એને ઊંઘ આવતી નથી, એટલે કે લાઇટ હોય તો એને ઊંઘ નથી આવતી. તો એ કહે છે, નર્સો કહે છે કે ઊંઘ ન આવે તેને અમે ઊંઘની દવા આપીએ છીએ. અને બીજા તોફાની મારે નહીં તે જોજો, તોફાની હોય એને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓડિયોમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું, એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી, એટલે કે અંદર જોઈ લીધું એમને કે 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી ફૂટી એવો ડોળો ત્રાંસો કર્યો કે છળી પડે, એટલે કે બોલી ઉઠ્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી, મંગુને જે ઓડીમાં રાખવાની હોય તે મને જોવા દો. તો મંગુ કાકુએ અંદર કેવું છે એને જોવાની બહુ ચિંતા હતી ત્યારે એ એમને જોવા દેવામાં આવતો નહીં. જ્યારે જોવા બને ન આવતો ત્યારે અંદર એક નર્સ છે, એ નર્સ બહાર આવે છે અને થોડુંક બારણું ખુલ્લું રહી જાય છે, એમાં અમૃત કાકી છે એ બધું જોઈ લે છે અને એમના હૈયાને ટાઢક વડે એ રીતે કામ કરે છે. મેટ્રને કહ્યું કે અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. અમૃત કાકીએ અંદર જોવા જવાનું કહ્યું ત્યારે તેની જે નર્સ હતી એને ના પાડી. ચકડવકડ આંખે નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ ગઈ, એટલે કે અમૃત કાકોની બાજુમાં લપાઈ ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયા બેટા શબ્દ ઉચ્ચારવા લાગ્યા ત્યાં એમનો સાથ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ, એટલે કે કોઈ માણસ મરી ગયું હોય અને જે મોટેથી રડીએ છીએ એવું એ રડવા લાગ્યા. આખું દવાખાનું એક આક્રંદમાં ડૂબી ગયું, એટલે કે શોકમાં દુઃખમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર મેટન પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવે. દિવાલો પણ ધ્રુજી ઉઠી, આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવું અમે જાણ્યું નથી. કે ગાંડા હતા, બધા મૂકવા આવતા હતા, પણ એમને આટલી બધી લાગણીઓ હતી નહીં કે જે આજે અમૃત કાકીને મંગુ તરફ થઈ છે. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે. ત્યારે એક નર્સ આવી અને એક રૂમાલ બતાવીને નાના બાળકની જેમ કહે છે કે આ તારે જોઈએ છે. એ રૂમાલ પકડવા માની સોડ તેજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠા ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બેન, હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી, એટલે ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપો કહીને એનો હાથ પકડી આગળ કરી પહેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું, એટલે કે અધખુલ્લું જે બારણું હતું એ બારણામાં એટલે અંદરના રૂમમાં એને લઈ ગયા અને બારણું બંધ કરી દીધું. મંગુને ગળી ગયું એનો અર્થ એવો થયો કે મંગુને અંદરના રૂમમાં લઈ ગયા અને બારણું બંધ કરી દીધું. મંગુની કાળજું કંપી જાય એવી ચીસ અમૃત કાકીએ ફરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ગરડાબા. અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘરે મૂકી જાઓ છો એમ માનજો. આમ ડાક્ટરે એમને હૈયા ધારણા આપી.
આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટને આશ્વાસન આપતા કહ્યું, સાંજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. એ તો કે એક નર્સ હતી, એ નર્સે એને આશ્વાસન આપતા કહ્યું કે હવે હું એની બા છું. અમૃત કાકી ડૂસકું ભરતા બોલ્યા, એને મોંઘા ઢોર જેટલોય ભાન નથી, મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કર્યું અને એમનો કંઠ રૂંધાઈ ગયો. એમને એવું કહ્યું કે કુસુમ નામની એક છોકરી ગાંડી હતી અને તમારા દવાખાનામાં ડાહી બની ગઈ છે, એટલે મેં પણ અહીંયા મૂકવાનું એને નક્કી કર્યું છે. મેટ્રન એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે. અમૃત કાકીનું ડૂસકું સમ્યું છતાં એની નજર પેલા બંધ બારણાની વિંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવી હોય તેમ એ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ હોય એમ એણે નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું, સાર. અમૃત કાકી એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો, એવું વધારાનો જે ખર્ચ હશે એ અમે આપીશ, જે એની ચાકરી કરતું હશે એને પણ રાજી કરીશ. અમૃત કાકી ભલામણ કરે છે કે એને આવું ભાવે છે, આ નથી ભાવતું, આવું ખાવા જોઈએ છે. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. તો એ કે અમૃત કાકી મૂકીને નીકળી ગયા છે. નીકળતા નીકળતા જે પરિચારિકાઓ એટલે કે નર્સ છે એને એમ કહે છે કે મારી દીકરીને દહીં બહુ ભાવે છે, એને લુખ્ખો રોટલો ભાવતો નથી, દૂધમાં રોટલો આપજો. આ બધી ભલામણો કરી અને છેવટે કઠણ હૈયે ત્યાંથી એ પોતે વિદાય